મરી સાહેબ તેમના સમયના ખૂબ જ પ્રખ્યાત કવિ હતા. તેઓ સ્વભાવે નિખાલસ અને સરળ હતા. પોતાનો રંગીન મિજાજ અને નિર્જીવ વસ્તુઓમાં જીવ નાખી દેવાની કવિ મરી સાહેબની કલા ખરેખર અદ્ભુત હતી. મરીઝ તરીકે પ્રખ્યાત આ કવિનું અસલ નામ અબ્બાસ અબ્દુલ અલી વાસી હતું. તેમનો જન્મ ગુજરાત રાજ્યના સુરત શહેરના પઠાણવાડમાં થયો હતો. ગુજરાતી સાહિત્યના બે તાજ બાદશાહ તરીકે પ્રખ્યાત મરી સાહેબને ગુજરાતી સાહિત્યના ગાલિબ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. કહેવામાં આવે છે કે મરી સાહેબ ગઝલ નહીં પરંતુ જઝબાત લખતા હતા. મરી સાહેબને ઉર્દુ ભાષા પર ખૂબ પકડ હતી, એટલે કે તેઓ ઉર્દુ ભાષાના પણ જાણકાર હતા. તેઓ ઉર્દુ પુસ્તકોનું વાંચન કરતા હતા. તેમના પ્રિય શાયરોમાં કવિ અનીસ, કવિ મીર અને કવિ મોમિનનો પણ સમાવેશ થાય છે. મરી સાહેબે જે વેદના અને વ્યથા ભરેલી ગઝલો લખી છે ને, તે ખરેખર અનન્ય છે. તો ચાલો આપણે જોઈએ કવિ મરી સાહેબે લખેલી ગઝલોના કેટલાક છે. હો ગુરજરીની ઓથકે ઉર્દુની હો મરીઝ, હો ગુરજરીની ઓથકે ઉર્દુની હો મરીઝ, ગઝલો ફકત લખાય છે દિલની જબાનમાં. બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું મુજથી સમજદાર હોય છે. ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી, ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી, તેથી બધા કહે છે જમાનો ખરાબ છે. જિંદગીના રસને પીવા માં કરો જલ્દી મરીઝ, જિંદગીના રસને પીવા માં કરો જલ્દી મરીઝ, એક તો ઓછી મદીરા છે ને ગળતું જામ છે. એના ઇશારા રમ્ય છે પણ એને શું કરું, એના ઇશારા રમ્ય છે પણ એને શું કરું, રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે. ફૂલોમાં શ્રેષ્ઠ કેમ છે ફૂલો કપાસના, ફૂલોમાં શ્રેષ્ઠ કેમ છે ફૂલો કપાસના, એમાં છુપેલું મારું કફન હોવું જોઈએ. પ્રેમના ખેંચાણમાં આવી ગઈ શ્રદ્ધા મને, એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને, એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને. એવો ડરી ડરીને હું જન્નત તરફ ગયો, એવો ડરી ડરીને હું જન્નત તરફ ગયો, જાણે કે એની ભૂલ થઈ છે હિસાબમાં, જાણે કે એની ભૂલ થઈ છે. કંઈ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી, કંઈ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી, કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે. ડૂબી છે જઈને નાવ અમારી ક્ષિતિજ પર, ડૂબી છે જઈને નાવ અમારી ક્ષિતિજ પર, દુનિયાનો છે ખ્યાલ કે પાર ઉતરી ગઈ. Thank you.